પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મનવરપુરા ગામ ખાતે રૂપિયા 14.65 લાખ ને ખર્ચે મહાત્મા ગાંધી સચિવાલય કોમ્યુનિટી હોલ ભવનનું લોકાર્પણ શ્રમ અને રોજગાર યાત્રાધામ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રી દિલીપકુમાર ઠાકોરને હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર વિકાસની ગતિ તરફ આગળ વધી રહી છે. છેવાડાના ગામો સુધી વિકાસ ફળ ઉપલબ્ધ બનાવ્યો છે. ગામમાં 14.65 લાખને ખર્ચે થયેલ હોલમાં ગામજનો વધુ સગવડો ઉપલબ્ધ બનશે અને સરકારી કામો ઝડપથી થશે. ગામોમાં રોડના કામો, પીવાના પાણી, ખેતી માટે સિંચાઈના પાણી, આરોગ્યની સેવાઓ, શિક્ષણની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. વિધવા પેન્શનમાં વધારો કરી પેન્શન ચૂકવવામાં આવેલા છે. સરકારે ગામના વિકાસમાં પ્રાધાન્ય આપ્યું છે. આ કાર્યક્રમમાં સંગઠનના કેશાજી ઠાકોર, રજુજી ઠાકોર, મહેરાજી ઠાકોર, પરાગજી ઠાકોર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને હવે તો ઉપર પણ આપણી સરકાર છે એટલે કોઈ રોડા નાખવાનો આપણને મળવાનું નથી. અને જે રોડા નાખવાનો આવશે એમ પાયામાં કોન્ક્રીટમાં રોડાને કુબાથી ફૂટીને ભૂકો કરી અને ભૂકો કરવાની દિશામાં ભાઈઓ બહેનો. યશ દરજી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ.